નમસ્તે વિદ્યાર્થી મિત્રો વંદે માતરમ જય હિન્દ જય ભારત આજ રોજ તારીખ પચીસ સાત બે હજાર વીસના રોજ હું મેહુલ શ્રી મેલી મજઠી પ્રાથમિક શાળામાંથી આપ સૌનું સ્વાગત કરું છું આપ જોઈ શકો છો અત્યારે હું શાળાએ છું અને આપને લેક્ચર આપી રહ્યો છું તો આજે આપણે આની પહેલાં આપણે ધોરણ પાંચ માટે જે તમારી એક્ટિવિટી વન ટુ આઈ થિંક તમારે વન ટુ ફિફ્ટીન સુધી હતી આપણે જોઈ લઈએ લાસ્ટવાળી એક્ટિવિટી વન ટુ ફિફ્ટીન યસ તો આપણી એક્ટિવિટી છે વન ટુ ફિફ્ટીન સુધીની હતી ત્યારબાદ હવે આપણે ચાલુ થઈ છે યુનિટ વન યુનિટ વન હવે આપણા આ યુનિટનું નામ શું છે તો કે સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો યુ એનઆઈટી યુનિટ એટલે કે પાઠ થશે બરાબર યુનિટ એટલે પાઠ અથવા તો એકમ એકમ એક પાઠ એક હવે વિદ્યાર્થી મિત્રો ચિંતા ના કરશો આના માટેના જે જે હું અહીં તમને ગુજરાતી કરીશ ફકરાનું કાવ્યનું કે કોઈ પણ એક્ટિવિટીનું કાંઈ પણ ગુજરાતી કરીશ એના તમામ સ્પેલિંગો છે હું તમને વોટ્સઅપ ગ્રુપની અંદર મૂકી આપીશ માની લો કે આજે મેં ત્રણ એક્ટિવિટી કરાવી તો ત્રણ એક્ટિવિટીના સ્પેલિંગ છે હું વોટ્સઅપ ગ્રુપમાં મૂકી આપીશ ચાલો તો હવે આપણે પાઠ શરૂ કરીએ યુનિટ વન એકમ એક વોટ ઇઝ ઇન ધીસ યુનિટ જો હવે હું જે શબ્દ નીચે લીટી કરીશ ને એ શબ્દનું ગુજરાતી હશે આ પાઠમાં શું અને ઇઝ એટલે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં શું છે ચાલો તો જોઈએ આપણા પાઠનું નામ છે આ પાઠમાં શું છે એમાં એક્ટિવિટી વન એનો સ્પેલિંગ પણ બરાબર જોઈ લેશો એક્ટિવિટી એટલે વિદ્યાર્થી મિત્રો થશે પ્રવૃત્તિ હવે એમાં શું કરવાનું છે આપણે કે નીચેનું કાવ્ય સાંભળો દોહરાવો અને ગાવો ચાલો તો હવે આપણે કાવ્ય જોઈશું રેપ 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 વિદ્યાર્થી મિત્રો અહીં રેપ એટલે કે અવાજ રેપ એટલે થશે અવાજ નાનકડો અવાજ બહુ મોટેથી નહીં પરંતુ નાનકડો અવાજ જેનો સ્પેલિંગ થાય છે આ રેપી રેપ તો આપણી કવિતાનું નામ છે એક નાનકડો અવાજ નાનકડો અવાજ ચાલો ગુજરાતી હવે કરીએ હું સાથે વાંચતો જઈશ અને જે શબ્દ નીચે લીટી કરીશ એનું ગુજરાતી છે હિયર ઇઝ ધ રાઈમ હિયર ઇઝ ધ રિધિમ હિયર ઇઝ ધ રેપ જો વિદ્યાર્થી મિત્રો અહીં તમને હિયર સાથે એપોસ્ટ્રોફિયસ જેવું દેખાય છે ઉપર આવું ચીન અને એસ એ પોસ્ટ ઓફિયસ નથી પરંતુ છે ઇઝ એચ ઇ આર ઇ હિયર ઇઝનું ટૂંકું રૂપ છે એચ ઇ આર ઈ આર ઈ એસ હિયર્સ બરાબર હિયર્સ ધ રિધમ હિયર્સ ધ રેપ અહીં હિયર એટલે અહીં બરાબર વિદ્યાર્થી મિત્રો એચ ઇ આર હિયર એટલે અહીં રિધિમ એટલે કે તાલ અથવા તો ગીત કોઈ પણ તમે ગુજરાત ગીત અને ઈઝ એટલે છે અહીં ગીત છે પછી બીજું ગુજરાત હિયર હિયર્સ ધ રેપ અહીં રેપ એટલે નાનકડો અવાજ અને ઈઝ એટલે છે જો વિદ્યાર્થી મિત્રો રેપ એટલે નાનકડો અવાજ એટલે કે નાનકડા અવાજથી રિધમ ચાલુ છે લય છે લય અથવા તો સૂર અથવા તો ગીત એવું પણ કરી શકો રિધિમનું ગુજરાતી આર એચ વાય ટી એચ એમ ફરીથી ગુજરાતી કહું છું અહીં લય છે અહીં નાનકડો અવાજ છે કઈ રીતે કરવાનું છે નાનકડો અવાજ અને લઈ તો કે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ એ રીતે કાઉન્ટ કરીને ક્લેપ વિદ્યાર્થી મિત્રો ક્લેપ એટલે તાળી પાડવી અહીં તો આનું આખું ગુજરાતી એવું થયું કે અહીં લય છે અહીં નાનકડો અવાજ છે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ ક્લેપ એટલે કે તાળી પાડો ટૂંકમાં આ રીતે રીધમથી આપણે કવિતા ગાવાની છે ફરીથી આવે છે એનું એજ આવે છે વિદ્યાર્થી મિત્રો એટલે ગુજરાતી નહીં કરું હિયર્સ હિયર્સ ધ રિધિમ એટલે કે અહીં તાલ છે હિયર્સ ધ બીટ અહીં નાનકડો અવાજ છે કીપ ધેટ રિધિમ એટલે કે ધેટ એટલે પેલી રિધિમ એટલે લઈ અને કીપ એટલે ચાલુ રાખો એટલે જે આપણે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ કીપ કરીએ છે ને ક્લેપ એને ચાલુ રાખવાનું છે કીપ ધેટ રિધિમ પેલી પેલો લઈ કીપ એટલે ચાલુ રાખો ઇન યોર ફીટ હવે તમારે રિધિમ કેનાથી કરવાનું છે તો કે તમારા પગથી તમારા પગમાં બરાબર ફીટ એટલે પગ યોર એટલે તમારા તમારા પગમાં હવે પહેલાં રિધિમ ચાલુ રાખવાનું કીધું હતું વિદ્યાર્થી મિત્રો હવે શું કહે છે ગો ફોર ધી રિધિમ એટલે કે લઈ અને ફોર એટલે માટે ગો એટલે જાઓ લઈ માટે જાઓ ગો ફોર ધ ફન આનંદ ફોર એટલે માટે અને ગો એટલે જાઓ આનંદ માટે જાઓ હવે ઊંધા કાઉન્ટ છે વિદ્યાર્થી મિત્રો સેવન સિક્સ ફાઈવ ફોર થ્રી ટુ વન આ રીતે આપણે જવાની વાત કરેલી છે ફરીથી એનું એ જ ગુજરાતી આવે છે ગો ફોર ધ રિધિમ એટલે કે લય ફોર એટલે માટે અને ગો એટલે જાઓ લઈ માટે જાઓ ગો ફોર ધ રેપ એટલે કે નાનકડા અવાજ માટે જાઓ એટલે કે નાનકડો અવાજ કરો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ ક્લેપ એક બે ત્રણ ચાર પાંચ છ તાળી ફરીથી આવે છે ગુજરાતી કે જેનું ગુજરાતી એનું એ જ થશે વિદ્યાર્થી મિત્રો ગો ફોર ધ રિધિમ લય માટે જાઓ ગો ફોર ધ બીટ નાનકડા અવાજ માટે જાઓ હિયર ઇઝ ધ રિધિમ અહીં તાલ છે ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ હં શેરીમાં જાઓ ગોઈંગ ડાઉન એટલે જાઓ શેરીમાં જાઓ એટલે કે તાલ કરતાં કરતાં શેરીમાં જાઓ તો હતી વિદ્યાર્થી મિત્રો સો સિમ્પલ આપણી આ કવિતા હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટી ટુમાં શું છે એક્ટિવિટી ટુ એટલે કે પ્રવૃત્તિ બે હવે નીચે કેટલાક ચિત્રો તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્રો જોઈ શકો છો બરાબર એમાં કંઈ નથી કરવાનું પહેલું છે માની લ્યો કે તમારે છે ફ્લાવર્સ તો અહીં ફ્લાવર ગણવાના છે આપણે જો વિદ્યાર્થી મિત્રો આ એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીંયા કાંઈ નથી કરવાનું તમારે અહીં લખવાનું રહેશે ફાઇવ એ જ રીતે તમામ માની લો કે એપલ્સ એટલે સફરજન તો અહીં તમારે સફરજન ગણી લેવાના છે હવે હું આનું ગુજરાતી કરી દઉં છું પછી તમે કાઉન્ટ કરીને અહીં લખી લેશો બરાબર મેં તમને આની પહેલાં પણ કહ્યું હતું તમને વન ટુ હંડ્રેડ ડિજિટમાં એટલે કે આ ડિજિટ કહેવાય અને અને આ વર્ડ કહેવાય ફાઇવ લખ્યું ડિજિટમાં અને વર્ડમાં છે તમને વન ટુ હંડ્રેડ આવડવા જાય તો જ તમે અહીં લખી શકશો માની લો કે મેં અહીં ફાઇવ લખ્યું એ મને આવડતું હશે ડિજિટમાં અથવા વર્ડમાં તો જ હું લખી શકીશ એટલે એ પાકું કરવું એ તમારા હાથની વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો હવે હું અહીંયા બધે નહીં લખું ફાઇવ સિક્સ અહીંયા તમને સમજાવી દઈશ માત્ર એપલ્સ એટલે કે સફરજન તો અહીં તમારે સફરજન ગણવાના છે બરાબર કાર છે એટલે મોટર ગાડીઓ તો તમારે મોટર ગાડીઓ ગણવાની છે બસીસ એટલે બસ કેમલ્સ એટલે ઊંટ રેબિટ્સ એટલે સસલાઓ માની લો કે સસલાઓ સેવન હોય તો અહીં લખવાનું છે તમારે સેવન પછી ફ્રોક્સ એટલે દેડકાઓ બનાનસ એટલે કેળાઓ અને આપેલ છે કે બરાબર આ રીતે તમારે લખી નાખવાનું છે આ હતી આપણી એક્ટિવિટી ટુ હવે કંઈ નથી કરવાનું તમારે અહીં બી છે એમાં ઉદાહરણ પ્રમાણ વાક્ય બોલો અને લખવાનું છે બધા વાક્યો છે એ ધે આર ધેર આરથી જ બનાવવાના છે એટલે આ આઠે આઠ વાક્યમાં પેલું વાક્ય તો શું આવશે વિદ્યાર્થી મિત્રો અહીં આવશે ટી એચ ઇ આર ધેર આર બરાબર હવે માની લ્યો કે અહીં તમારે આપણે પેલા ગણ્યા હતા કે ફ્લાવર્સ છે એ પાંચ હતા તો અહીં આપણે શું લખશું વિદ્યાર્થી મિત્રો ધેર આર જો અહીં લખેલું છે ફાઈવ ફ્લાવર્સ બરાબર એ પહેલી લીટીમાં લખશું બે શબ્દો વચ્ચે ખાસ ધ્યાન રાખવાનું છે ધેર પછી જો આર જગ્યા રાખેલી જગ્યા મૂકવાની છે અને અક્ષર છે સારી રીતે અહીં તમારે લખવાના છે આઠે આઠ વાક્યો એ ક્યાં લખશો તો કે આ પેલું તમે ફ્લાવર્સ લીધું તો બીજું એપલ્સ લઈ લ્યો તો એપલ્સ કેટલા છે તો માની લો કે એપલ્સ પાંચ હોય સિક્સ હોય તો ધેર આર સિક્સ એપલ્સ ઇન ધ પિક્ચર બરાબર આ રીતનું લખેલું છે એ તો અહીંયા એમ લખી શકો ધેર આર સિક્સ એપલ્સ ઇન ધ પિક્ચર પછી એ રીતે તમારે લેવાનું છે કાર્સનું તો જો આઠ વાક્ય બની જશે એક બે ત્રણ ચાર ફરીથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ ફક્ત એટલું બનાવવાનું છે વાક્યમાં ધેર આર આરથી જ બનશે કારણ કે બધા બહુ વચનમાં છે ધેર ઇઝ ક્યાંય નહીં આવે ધેર આર ફાઈવ ફ્લાવર્સ ઇન ધ પિક્ચર પછી એપલ્સ ગણવાના જેટલા હોય એટલા ધેર આર માની લો કે સિક્સ હોય તો સિક્સ એપલ્સ ઇન ધ પિક્ચર જો ધેર આર અને ઇન ધ પિક્ચર છે એ તમામ વાક્યોમાં અહીં આવશે બરાબર માત્ર બદલાશે આ શબ્દ છે તો સમજાઈ ગઈ ને એક્ટિવિટી ટુ તો હવે આપણે જઈએ છીએ એક્ટિવિટી અત્યારે આપણી સ્કૂલ ચાલુ નથી એટલે આ કંઈ કરવાની આપણે આવતું નથી બરાબર પ્રવૃત્તિ હવે આવે છે એક્ટિવિટી થ્રી એટલે કે એક્ટિવિટી ત્રણ એ ચાલો તો એને સમજી લઈએ તમારા શિક્ષકની મદદથી વાંચો હવે વિદ્યાર્થી મિત્રો અહીં હિતુ તમને આપેલું છે એચ આઈ ટીયુ તમે જોઈ શકો છો એને આ રીતે આમ ચીન કરીને પછી એસ કરેલો છે એને કહેવાય છે એપોસ્ટ્રોફી એસ મેં તમને આગળ પણ સમજાવી દીધું જેનું ગુજરાતી થશે નાનો નીનું જે નામને લાગે છે અહીં હિતુ નામ છે તેને એપોસ્ટ્રોફી એસ લાગ્યો છે બરાબર હિતુસ ક્લાસરૂમ એટલે કે હિતુનો વર્ગખંડ બરાબર ચાલો તો આપણે જોઈએ હવે જો અહીંયા તમને વર્ગખંડ દેખાય છે ટીચર છે એ ભણાવે છે અને બાળકો છે એ બેઠેલા છે ચાલો તો જોઈએ લુક એટ હિતુસ ક્લાસરૂમ જો હું જે શબ્દ નીચે ગુજરાતી લીટી કરીશ એ શબ્દનું ગુજરાતી હશે હિતુના વર્ગખંડ લુક એટ એટલે ના તરફ જુઓ હિતુના વર્ગખંડ તરફ જુઓ હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ આર ઇન ધ ક્લાસરૂમ હિતુ અને એન્ડ એટલે હિઝ ફ્રેન્ડ એટલે કે તેના મિત્રો વર્ગખંડ ઇન એટલે માં અને આર એટલે છે હિતુ અને તેના મિત્રો વર્ગખંડમાં છે ઇટ ઇઝ એ બિગ ક્લાસરૂમ જો અહીં અહીં આપણે ક્લાસરૂમ માટે અહીંયા ક્લાસરૂમ શબ્દ વાપરો હતો તો આ ઈટ છે ને એ વિદ્યાર્થી મિત્રો ક્લાસરૂમ માટે વપરાયેલ સર્વનામ છે તો આનું ગુજરાતી થાશે તે એક મોટો વર્ગખંડ અને ઈઝ એટલે છે બિગ એટલે મોટો બરાબર ધ હોલ્સ આર પિંક એટલે કે દિવાલો ગુલાબી છે દિવાલો ગુલાબી છે જો અહીં હોલ્સ વાપરેલો શબ્દ છે ખાલી ધ હોલ વાપરો હોત ને વિદ્યાર્થી મિત્રો તો અહીં આવત ઈઝ કારણ કે આપણે શીખ્યા હતા કે સાદા વર્તમાન કાળમાં એક વચનમાં ઇઝ આવે છે પરંતુ અહીં ડબલ્યુ એ ડબલ્યુ એસ હોલ્સ છે બહુ વચન છે તો બહુ વચન છે એટલા માટે એને લાગ્યું છે આર ધ હોલ્સ આર પિંક એટલે કે દિવાલો ગુલાબી છે કારણ કે આપણે વર્ગખંડમાં બેઠા વિદ્યાર્થી મિત્રો તો એ ચાર દિવાલો હોય બરાબર ને પછીનું વાક્ય છે ધ બોર્ડ ઇઝ બ્લેક એટલે કે કાળું પાટ્યું બોર્ડ એટલે કાળું પાટ્યું બ્લેક એટલે કાળું છે એટલે કે બોર્ડ એટલે કે પાટિયું કાળું છે બોર્ડ એટલે પાટિયું બરાબર પાટિયું કાળું છે ધ સીલિંગ ઇઝ વ્હાઇટ સીલિંગ એટલે કે છત ઉપર જે છત હોય ને એની વાત છે છત સફેદ અને ઇઝ એટલે છે છત સફેદ છે ધેર આર ટુ વિન્ડોઝ ઇન ધ રૂમ એટલે કે રૂમમાં રૂમમાં બે બારીઓ છે આર એટલે છે જો ફરીથી કરું છું ઇંધ રૂમ એટલે ઇંધ રૂમ એટલે કે રૂમમાં ટુ વિન્ડોસ બે બારીઓ અને આર એટલે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કરીને ભૂલ ન કરતા ગુજરાતી આમ ન કરતા ધેર એટલે ત્યાં ત્યાં રૂમમાં બે બારીઓ છે એવું નહીં થાય કારણ કે મેં આની પહેલાં તમને ગ્રામરનો ટોપિક લીધો ત્યારે સમજાવ્યું હતું કે જો વાક્યની અંદર ધેર આગળ આપેલું હોય તો એ કરતા તરીકે આપેલું હોય કારણ કે આપણે જાણીએ છીએ આ પૂર્ણવિરામવાળું વાક્ય છે સાદું વાક્ય છે સાદા વાક્યમાં કરતાં પહેલાં જ હોય ને તો અહીં ધેર છે કર્તા તરીકે વપરાયેલું છે એટલા માટે એનું ગુજરાતી આપણે ત્યાં કરવાનું નથી આ વસ્તુ ખાસ ધ્યાન રાખ્યું જો ધેર વાક્યમાં પાછળ અથવા તો આ વાક્યમાં પાછળ અથવા તો વચ્ચે ક્યાં આવ્યું હતું એનું ગુજરાતી ત્યાં કરત અહીં ધેર માત્ર કર્તા તરીકે વપરાયેલું છે એટલે એનું ગુજરાતી ત્યાં નહીં કરીએ એટલે જ મેં જો આનું ગુજરાતી અહીંથી કર્યું રૂમ એટલે કે વર્ગખંડમાં ટુ વિન્ડોઝ બે બારીઓ આર એટલે છે એટલે જો ધેરનું ગુજરાતી નથી કર્યું કારણ કે તે અહીં ઇન્ટ્રોડક્ટરી એટલે કે કર્તા તરીકે વપરાયેલો છે ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્રાઉન એટલે કે વિન્ડોની ફ્રેમ આપણે ફ્રેમ હોય ને વિન્ડોની બરાબર ચશ્માની ફ્રેમ હોય એટલે વિન્ડોની ફ્રેમ હોય વિન્ડોની ફ્રેમ બ્રાઉન એટલે ભૂરી અને આર એટલે છે ફ્રેમ એટલે કિનારી બરાબર વિન્ડોની કિનારી ભૂરી છે ધ ડોર્સ આર બ્રાઉન ટુ વિદ્યાર્થી મિત્રો અહીં ટુ એટલે પણ થશે જો ટી ડબલ ઓ ટુ છે બરાબર એટલે કે બારણાઓ ધ ડોર્સ એટલે બારણાઓ પણ ભૂરા છે ધ ફ્લોર ઇઝ ક્લીન એટલે કે ફ્લોર એટલે ભોયતળિયું ભોંયતળિયું સ્વચ્છ છે વર્ગખંડમાં બેઠા હોય તો સ્વાભાવિક છે આપણે એને સ્વચ્છ રાખેલો જોઈએ બરાબર ક્લીન એટલે સ્વચ્છ ધ બેન્ચિસ આર ક્લીન ટુ ફરીથી જો ટુ આવ્યું ટીડબલ્યુ ટુ એટલે પણ બાકડીઓ પણ ક્લીન એટલે સ્વચ્છ અને આર એટલે છે જો વિદ્યાર્થી મિત્રો આખો ફકરો છે એ બહુવચનમાં છે અને સાદા વર્તમાન કાળમાં છે મેં તમને વાત કરી હતી સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયા તરીકે એમ ઇઝ આર આવે તો અહીં આર વાપરેલું છે શા માટે આર વાપરેલું છે કારણ કે આખો ફકરો છે સાદા વર્તમાન કાળમાં છે અને બહુ વચનમાં છે બરાબર બેન્ચીસ તમે જોઈ શકો છો પછી આવે છે ધ ડોર્સ આર બ્રાઉન ટુ સોરી ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો બુલેટિન બોર્ડ એટલે સૂચન પાટિયું બારી વિન્ડો એટલે બારી નિયર એટલે નજીક સૂચન પાટિયું છે બારી નજીક સૂચન પાટ્યું છે ઇટ ઇઝ ગ્રીન તે લીલું છે ઇટ એટલે તે બરાબર ધેર આર પિક્ચર્સ ઓન ઇટ ઇટ એટલે તેની ઓન એટલે ઉપર તેની ઉપર એટલે કે બુલેટિન બોર્ડ ઉપર તેની ઉપર ચિત્રો છે જો ધેર આગળ હતું એટલે ત્યાં ગુજરાતી નથી કર્યું બરાબર હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ હિતુ પ્રથમ બેન્ચ પર છે એટલે કે પ્રથમ પંચમાં બેઠેલો છે ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ વર્ગખંડમાં પ્લેટફોર્મ છે પ્લેટફોર્મ એટલે આગળનું પ્લેટફોર્મ જે રીતે આપણે રસોડામાં હોય છે એ રીતે પ્લેટફોર્મનું ગુજરાતી પ્લેટફોર્મમાં થશે ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ તો અહીં પાછું એ પોસ્ટ ઓફિસ આવ્યું ટીચર એ નામ છે એને આ રીતે આમ કરીને એ પોસ્ટ ઓફિસ કરેલો છે જેનું ગુજરાતી થશે નાનોની એટલે ગુજરાતી કરીએ તો કે શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મ ઉપર છે ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ ખુરશી ટેબલ નજીક છે તમને ખબર છે શિક્ષકનું શું હોય બાજુમાં ટેબલ હોય ને એની બાજુમાં શું હોય એની ખુરશી હોય ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ એટલે કે ખુરશી એન્ડ એટલે અને ટેબલ એટલે કે ટેબલ નવા છે ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ ટેબલ ઉપર ઓન એટલે ઉપર એક ચોપડી ઇઝ એટલે છે ટેબલ ઉપર એક ચોપડી છે ધ બુક ઇઝ વેરી થીક એટલે કે ચોપડી ઘણી જાડી છે થીક એટલે જાડું અહીં થિક એટલે શું થાય જાડું ઇટ ઇઝ અ ડિક્શનરી જે ડિક્શનરી જાડી જોઈએ ને બરાબર ને તે એક શબ્દકોષ ડિક્શનરી એટલે શબ્દકોશ એટલે એક બરાબર ઈઝ એટલે છે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોયું કે આ ફકરો તો એ બહુવચનમાં હતો અને આ ફકરો છે એ એક વચનમાં આવી ગયો છે આવી ગયો છે ને અને આ ફકરો પણ એક વચનમાં આવી ગયો છે જો કારણ કે ઈઝ છે આગળ આર હતું બરાબર અને તમામ સાદા વર્તમાન કાળમાં છે તો તમારે આને કહેવાય છે સિંગ્યુલર અને પ્લુરલ એક વચન અને બહુ વચન તો તમારે આ પાઠ જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો સિંગ્યુલર અને પ્લુરલ મારો જે અગાઉનો લેક્ચર છે એ જોવો જરૂરી છે જે મેં આ જ પાઠની અંદર તમને અત્યારે ઉપર આઈ બટન દેખાય છે એમાં ટચ કરશો એટલે મારો સિંગ્યુલર અને પ્લુરલ પાઠ તમને જોવા મળશે તમને સિંગ્યુલર પ્લુર આવડતું હશે તો જ આ પાઠ આવડશે ચાલો તો આપણે આગળનું જોઈએ છીએ ફકરો ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ શિક્ષક કાળા પાટીયા નિયર એટલે નજીક અને ઇઝ એટલે છે ધેર ઇઝ અ ચોકસ્ટિક ઇન ઇઝ હેન્ડ હિઝ હેન્ડ એટલે હિઝ એટલે તેના હાથ હિઝ હેન્ડ એટલે તેના હાથ ઇન એટલે માં એક ચોક એક ચોક એ ચોકસ્ટીક એટલે એક ચોક અને ઇઝ એટલે છે અહીં ધેર આગળ વપરાયું છે એટલે એનું ગુજરાતી નહીં થાય તો ધ ચોકસ્ટિક ઇઝ વ્હાઈટ એટલે કે ચોક સફેદ અને ઇઝ એટલે છે ફરીથી ચોક સફેદ અને ઇઝ એટલે છે ધેર ઇઝ અ કબડ નિયર ધ બ્લેક બોર્ડ એટલે કે કાળા પાટિયા નિયર એટલે નજીક એ કબડ એટલે કે એક કબાટ અને ઈઝ એટલે છે જો ફરીથી બહુ વચનમાં આવ્યું આ ધેર આર બરાબર ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબડ એટલે કે કબાટ ઇન એટલે માં કબાટમાં વાર્તાની ચોપડીઓ સ્ટોરી બુક્સ એટલે વાર્તાની ચોપડીઓ અને આર એટલે છે બહુવચનમાં છે એટલે આર વાપરું ફરીથી બહુ વચન આવ્યું હો જો અહીં ઈજ આવશે એટલે ફરીથી એક વચનમાં આવશે ફકરો ધેર ઇઝ એ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ વર્ગખંડ ઇન એટલે માં એ ડસ્ટબિન એટલે કે એક કચરા પેટી ઈઝ એટલે છે ઇટ ઇઝ નિયર ધ ડોર અહીં કચરા પેટી છે ડસ્ટબિન એના માટે ઇટ વાપરેલું છે વિદ્યાર્થી મિત્રો તે બારણા નિયર એટલે નજીક અને ઇઝ એટલે છે તે બારણા નજીક છે ફરીથી ગુજરાતી કરું છું તે બારણા નજીક અને આ ઇઝ એટલે છે હવે છેલ્લી લીટી છે આપણા પેરાગ્રાફની હિતુઝ ક્લાસરૂમ ઇઝ ક્લીઝ એન્ડ ક્લીન એન્ડ એરી જો ફરીથી હિતુ છે નામ છે એને વિદ્યાર્થી મિત્રો આ રીતે એ પોસ્ટ લાગેલો છે જો આમ કરીને એટલે એનું ગુજરાતી નાનો નાનું નાનો નીનું હિતુનો જે નામને લાગે છે બરાબર પોસ્ટ ઓફિસ હિતુનો હિતુનો વર્ગખંડ એ એટલે હવા ઉજાસવાળો એન્ડ એટલે અને ક્લીન એટલે સ્વચ્છ અને ઇઝ એટલે છે ફરીથી ગુજરાતી કરું છું હિતુનો વર્ગખંડ હવા ઉજાસવાળો અને સ્વચ્છ છે બરાબર તો આ હતી આપણી એક્ટિવિટી થ્રી એ હવે આવે છે એક્ટિવિટી થ્રી બી વિદ્યાર્થી મિત્રો આમાં કંઈ નથી કરવાનું એક્ટિવિટી થ્રી બીની અંદર ફકરામાં આવેલ શબ્દ લીટી કરવાનું છે આમાંથી આ કયા કયા શબ્દો તમે આગલો ફકરો ભણ્યા એમાં આવ્યા છે એ તમારે ફકરાની જો આ રીતે એક એક શબ્દ જોવાનો છે લુ કેટ હિતુસ ક્લાસરૂમ તો તમને ખબર પડશે ને કે આમાં ફકરામાં કયો શબ્દ આવેલો છે આ તમામ શબ્દો છે એ તમારે ચેક કરવાના છે તમામ શબ્દો બરાબર પછી અહીંયા જો ફકરામાં આવેલા શબ્દો અહીંયા લખવાના છે જો અહીંયા ઉદાહરણ સ્વરૂપે લખેલું છે બરાબર અને ફકરામાં ન આવેલા શબ્દ એક એક ખાનામાં અહીંયા લખવાના છે તો આ હતી એક્ટિવિટી થ્રી બી હવે અહીંયા તમારે જોડીમાં કામ કરવાનું છે પરંતુ આપણે સ્કૂલ ચાલુ નથી એટલે જોડીમાં કામ નહીં કરીએ પરંતુ તમે ઘરે બેસીને એમને એમ કરી શકશો માની લો કે સિલિંગ એટલે છત પ્લેટફોર્મ એટલે પ્લેટફોર્મ આ તમામ શબ્દ જો છે ઉપરના પેરેગ્રાફમાં આવી ગયા એટલે ફરીથી ગુજરાતી નથી કરતો આના સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ છે વોટ્સઅપમાં તમને મોકલી દઈશ તમારે આમાં જોવાનું છે માની લો કે સિલિંગ એટલે છત તમારા ક્લાસરૂમમાં હોય તો હા હોય તો એ અહીંયા લખવાનું છે બરાબર એ સી આઈ એલઆઈએનજી એ રીતે પછી પ્લેટફોર્મ હોય તો આપણા ક્લાસમાં અહીંયા પ્લેટફોર્મ નથી તો એ નોટ ઇન માય ક્લાસરૂમમાં લખશું બરાબર ઇન માય ક્લાસરૂમ એટલે મારા ક્લાસરૂમમાં મારા વર્ગખંડમાં અને નોટ ઇન માય ક્લાસરૂમ એટલે મારા વર્ગખંડમાં નથી તો પ્લેટફોર્મ આપણે અહીં નથી બરાબર મજેઠીના વર્ગખંડમાં તો અહીં આપણે અહીંયા શબ્દ અહીંયા લખશું પછી બ્લેકબોર્ડ આવ્યો તો ફરીથી અહીંયા લખશું બરાબર આ રીતે તમામ છે શબ્દોને એક પછી એક તમારે જોતું જવાનું છે અને ઇન માય ક્લાસરૂમ જો ક્લાસરૂમમાં હોય તો અહીંયા લખવાના છે અને નોટ ઇન માય ક્લાસરૂમ એટલે કે આમાંથી તમારા ક્લાસરૂમમાં ન હોય તો તે તમારે અહીં લખવાના છે આ તે એક્ટિવિટી થ્રી બી હવે છે એક્ટિવિટી થ્રી સી એમાં નીચેના વિધાનો ખરા કે ખોટા એ કરવાના છે ચાલો તો જોઈએ હિતૂઝ ક્લાસરૂમ ઇઝ સ્મોલ તો જો આનું ખરું છે ખોટું તમને પહેલાં ગુજરાતી આવડું જોઈએ હિતુનો વર્ગખંડ નાનો છે નાનો નથી મોટો છે તો અહીં શું આવશે આપણે કરશું ચોકડીની નિશાની બરાબર અથવા તો લખશું એફ એ એલ એ સી ફોલ્સ એટલે ખોટું એમ પણ લખી શકશો અહીંયા બરાબર બીજું જોઈએ ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન એટલે કે બુલેટિન બોર્ડ લીલું છે તો લીલું હતું તો કે હા એ લીલું હતું ફકરામાં આપણે જોયું હતું બરાબર તો અહીંયા કરશું સાચું અથવા તો ટ્રુ ટી આર યુ ઇ ચાલો બીજું લખીએ ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક તે તે એક અંગ્રેજીની ચોપડી છે ના અંગ્રેજીની ચોપડી હતી જાડી ચોપડી હતી ને ફકરામાં શું હતું જોઈએ આપણે બે કચરાપેટીઓ હતી વર્ગખંડમાં વિદ્યાર્થી મિત્રો તો માટે આપણે જોવું પડશે તો તમારે એ જોઈને અહીં લખવાનું છે કે કચરાપેટી છે એ વિદ્યાર્થી મિત્રો બે નહોતી એક જ હતી બરાબર તો આમાં આવશે ચોથા વાક્યની અંદર ફોલ્સ અથવા તો ખોટું અથવા એફે એલ એસી ફોલ્સ ધ પિક્ચર્સ આર ઓન ધ હોલ એટલે કે ચિત્રો દીવાલ ઓન એટલે ઉપર અને આર એટલે છે હતા તો કે હા સાચું તો સાચું અથવા તો ટ્રુ ટીઆરયુ પછીનું છેલ્લું છે ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ એટલે કે કાળા પાટિયા નિયર એટલે નજીક એ કબડ એટલે કે એક કબાટ અને ઇઝ એટલે છે હતો તો કે આ છે સાચું અથવા તો ટ્રુ ટી આરયુ એમ તમે લખી શકો સોરી વિદ્યાર્થી મિત્રો હજી છે સાતમું હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ હિતુ પ્રથમ બાકડી ફર્સ્ટ બેન્ચ એટલે પ્રથમ બાકડી ઇન એટલે મા અને ઇઝ એટલે છે તો સાચું હતો ને આપણે જોયું હતું પેરાગ્રાફમાં બરાબર તો સીલિંગ ઇઝ પિંક એટલે કે છત ગુલાબી છે છત ગુલાબી છે તો જોવું પડશે વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે ફકરાની અંદર તો પહેલેથી આપણે જોવું પડે ધ સીલિંગ ઇઝ વ્હાઈટ તમે જોઈ શકો છો ધ સિલિંગ ઇઝ વ્હાઇટ તો આપણું વાક્ય આવશે ફોલ્સ બરાબર તો આ વાક્ય આવશે ફોલ્સ અથવા તો ચોકડી પછી જે ધ ફ્લોર એન્ડ બેન્ચિસ આર ક્લીન એટલે કે ભોયતળિયું એન્ડ એટલે અને બાકડીઓ સ્વચ્છ છે ક્લીન એટલે સ્વચ્છ અને આર એટલે છે તો સાચું અથવા તો ટ્રુ ટી આરયુ પછી ધેર ઇઝ જે ડિક્શનરી ઓન ધ ટેબલ ટેબલ ઉપર એ ડિક્શનરી એટલે એક શબ્દકોષ ડિક્શનરી શબ્દકોષ અને ઇઝ એટલે છે હતો તો કે હા સાચું ટ્રુ બરાબર હવે આવે છે એક્ટિવિટી થ્રી ડી કે જેમાં તમારે આપણે ફકરાને આધારે જ પ્રશ્નોના જવાબ તો એ હવે આપણે છે પીરિયડ લગભગ વિદ્યાર્થી મિત્રો પચીસ મિનિટનો થઈ ગયો છે તો બાકીનું છે આપણે હવે છે એ પછી કરીશું તો આ યુનિટ વનની આપણે એક્ટિવિટી થ્રી સી સુધીનું આપણે અહીં એક્ટિવિટી પૂર્ણ કરી અત્યારે હું નિશાળેથી આ પાઠ આપી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો તો આ માટેના હવે સ્પેલિંગ છે એ હું તમને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દઈશ જે તમામ એક્ટિવિટીનું મેં ભાષાંતર કર્યું એક્ટિવિટી સમજાવી એ તમને ત્યારે જ આવડશે જો મેં મોકલેલા સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ સાથે આપણને આવડતું હશે માત્ર તો જ એટલે વિદ્યાર્થી મિત્રો તમને હું વિનંતી કરું છું કે આના સ્પેલિંગ છે એ ફરજિયાત તમે પાકા કરી લો વિદ્યાર્થી મિત્રો આ આપણે પાઠની અંદર આજે યુનિટ ટુમાં સૌ પ્રથમ આપણે આ રાઇમ જોઈ કવિતા ત્યારબાદ એક્ટિવિટી એક્ટિવિટી આપણે ટુ જોઈ બરાબર જેમાં સ્પેલિંગ લખ ચિત્ર જોઈને આપણે લખવાના હતા પછી આપણે અહીં ધેરઆરથી એ જ જે ફાઇવ ચિત્ર કે જે પણ સિક્સ લખેલા છે આપણે નંબર આપેલા હતા અહીં આખા વાક્ય બનાવવાના છે ઉદાહરણ મુજબ આમાં આપણે જોયું બધા ધેરાર્થી બનશે અને ઇન ધ પિક્ચર છે એટલે બધા વાક્યમાં આવશે માત્ર આ શબ્દ છે એટલે બદલશે બરાબર ને કઈ રીતે બદલવા એ મેં તમને કહેલું હતું પછી આ એક્ટિવિટી વિદ્યાર્થી મિત્રો આપણે નહોતી કરેલું એનું કારણ છે આપણે વર્ગ ચાલુ નથી તો એ એક્ટિવિટી નહીં થઈ શકે પછી કરી હતી આપણે એક્ટિવિટી થ્રી એ એનું ભાષાંતર કર્યું હતું આપણે પેરેગ્રાફનું પછી એક્ટિવિટી થ્રી બી તમારા ક્લાસરૂમમાંથી આ વસ્તુઓમાંથી કઈ છે હોય એ વસ્તુ અહીંયા લખી હતી ન હોય એ વસ્તુ આપણે અહીંયા લખી હતી પછી આવે છે એ જ રીતે અહીં આ બધી વસ્તુઓ છે કી તમારા ક્લાસરૂમમાં છે કી નથી અહીંયા લખી હતી પછી આપણે એક્ટિવિટી થ્રી સી જેમાં ખરા ખોટા જેમાં લગભગ આપણે દશક જેટલા વિધાનો આપણે કર્યા હવે આપણે એક્ટિવિટી થ્રી ડી છે વિદ્યાર્થી મિત્રો એ આ યુનિટ વનના ભાગ બેમાં આ આપણો તો યુનિટ વન ભાગ વન તો આપણો પીરિયડ છે લગભગ છવ્વીસ મિનિટનો અહીં થઈ ગયો છે અડધી કલાક જો બરાબર છવ્વીસ મિનિટ એટલે કે અડધી કલાકમાં ચાર મિનિટ ઓછી તો બહુ લાંબો પિરિયડ થઈ ગયો છે તો અહીં મારો પીરિયડ છે પૂર્ણ કરું છું આપનો દિવસ છે શુભ મંગલમય રહે વંદે માતરમ જય હિન્દ